વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિથ નેમ જોશી ખુશાલી આજે આપણે બી એડનું સ્વ વિકાસ જે એક વિષય છે એ અંતર્ગત ચોથા યુનિટ એટલે કે પુસ્તકો વ્યક્તિ અને અભ્યાસ ચલચિત્રો દ્વારા સ્વનો વિકાસ એનો ચાર પોઈન્ટ ચાર ટોપિક સ્વ વિકાસમાં શિક્ષક એટલે કે ગુરુની ભૂમિકા આજ સુધી મેં મારો ટૂંકું પરિચય આપેલો છે તેમ છતાં હું આ જે વિડીયો છે એ અંતર્ગત મારી કોલેજનું નામ પણ રિપ્રેઝેન્ટ કરીશ કે શ્રીમતી જે જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટમાં હું એક તાલીમાર્થી તરીકે તાલીમ લઈ રહી છું અને મારી સબ્જેક્ટ મેથડ સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ છે આની પહેલાં પણ મેં મારી ચેનલમાં ઘણા વિડીયો બીએડના સ્ટડી મટીરિયલ રિલેટેડ પોસ્ટ કરી દીધા છે જેનું એક સેપરેટ પ્લેલિસ્ટ છે જ્યાંથી તમે મેળવી શકો છો

હાલના સમય માટે કોઈ પણ શિક્ષકને સામાન્ય રીતે ગુરુનું પદ આપી દેવું અથવા ગુરુનું પદ મેળવી લેવું એ બહુ સરળ વસ્તુ નથી રહેતી એક શિક્ષક તરીકે મારે પણ ગુરુનું પદ લેવા માટે બહુ મહેનત કરવી પડે છે અને એ એક કહી શકાય કે પરમાત્મા સાથેનું અનુબંધ ત્યારે એ મળી શકે છે માટે અહીં આપણે એક શિક્ષકની ભૂમિકા શું છે શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પાંત્રીસ મિનિટનો કોઈ પણ વિષયને ન્યાય આપવા માટે આવેલો શિક્ષક વર્ગખંડમાં અને વર્ગખંડમાં બેઠેલ તમામ વિદ્યાર્થીના મગજમાં શું છાપ ઉપજાવીને જાય છે અને તેને કેવી રીતે કામ કરવું જોઈએ એ અંતર્ગત આ ટોપિકમાં વાત કરેલી છે ડીએલએડ પીટીસી ડીએલએડ જેને કહી શકાય છે ડીએલએડની અંદર આ એક સ્પેસિફિક કન્સેપ્ટનું એક ચેપ્ટર છે અને આ તમામ મુદ્દા એનું જ એક કહી શકાય કે ફલસ્ત્રુતિ છે એનપીઈ જેનું ફૂલ ફોર્મ થશે નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન તેમણે નાઇન્ટીન એટી સિક્સ મુજબ એવું કીધું હતું કે શિક્ષકનું સ્થાન કોઈપણ સામાજિક અને સાંસ્કૃતિક લોકાચારને દર્શાવે છે લોકાચાર એટલે શું થશે તો કે એ કોઈ પણ સામાજિક અથવા સાંસ્કૃતિક અરાજકતાઓ છે માન્યતાઓ છે જે એ સમાજ અને સંસ્કૃતિ માટે કદાચ હાનિક હાનિતા હશે તો એ એને રસ્તો બતાડવાનું એને આગળ ધપાવવાનું જો સારી હોય તો એને આગળ ધપાવવાનું કામ અને તેને ન્યાય લેખાજોખા કરવા માટેનું કામ એક શિક્ષકનું હોય છે એક શિક્ષકનું કાર્ય તેના વિદ્યાર્થીના સ્વનો એટલે કે તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે વર્ગખંડમાં આવેલા બાળકની અંદર એબિલિટી રહેલી જ છે એક શિક્ષક તરીકે આપણે એને બારે આવવાનો એને મોકો દેવાનો છે એની એબિલિટી કદાચ ઘરમાં એને સરખું વાતાવરણ ન મળતું હોય વર્ગખંડમાં એને વાતાવરણ ન મળતું હોય એનામાં ડર હોય એ તમામ ડરને જીતીને આપણે બાળકના અંદર રહેલા સ્વનો વિકાસ કરવાનો છે તેણે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે તેના દ્વારા હાથ ધરાયેલ તમામ પ્રવૃત્તિ વિદ્યાર્થીના વર્તન અને વિચાર તેમજ વાણીમાં પરિવર્તન લાવે છે એક પણ એવી પ્રવૃત્તિ ન થવી જોઈએ કે જેનાથી કંઈ ફળ ન મળે અને અથવા તો વિદ્યાર્થીના વર્તન અને વાણી પર તેની માઠી અસર પડે પણ એનો વિકાસ થાય સારા રસ્તે વળે એવી તમામ પ્રવૃત્તિ હોવી જોઈએ અને એની એક શિક્ષક તરીકે અગાઉથી ખાતરી કરેલ હોવી જોઈએ શિક્ષકે પોતાના વર્તનમાં સાવધાની પૂર્વક રહેવું જોઈએ શક્ય છે કે શિક્ષક એક માત્ર પુસ્તક હોય છે અને બાળકો વાંચે છે મતલબ કે હું એક હિન્દી વિષય ભણાવું છું સાતમા ધોરણની અંદર ઉદાહરણ સ્વરૂપે તો શક્ય છે કે બાળકો હિન્દીની ચોપડી એટલી ન વાંચતા હોય જેટલું મને સાંભળતા હોય ભણાવતા સમયે શિક્ષકને એવી ટેવ હોય કે તમે પુસ્તકો બંધ રાખો હું ખાલી બોલું છું હિન્દી શબ્દ બોલે કોઈ વ્યક્તિ હિન્દી વિષય બોલે ત્યારે એના મગજમાં હિન્દીની ચોપડીનું પેલું પુસ્તક પેલું પાનું પેલું પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ પછી આવતું હશે પહેલાં એના મગજમાં હું એક વિષય શિક્ષક તરીકે ઉભરી આવવી છું તો મેં કરેલું ભણાવેલું એ યોગ્ય અને સાર્થક નિવડ્યું એક વિદ્યાર્થી કોઈ પણ વિષયની પુસ્તક જેટલો નથી વાંચતો ને એટલું એના શિક્ષકને સાંભળે છે એને વાંચતા વાંચતા એના શિક્ષકે બોલેલા શબ્દો પહેલા યાદ આવે છે પછી એને પાઠ્યપુસ્તક યાદ આવે છે માટે એક શિક્ષકે પ્રત્યે અને બાળકો પ્રત્યે સદંતર ન્યાય અને ન્યાયનું જે સાતત્ય છે એ એ જળવાતું રહે અગત્યનું છે શિક્ષકે પોતાના વર્તનમાં સાવધાનીપૂર્વક રહેવું જોઈએ શક્ય છે કે શિક્ષકે એક માત્ર પુસ્તક હોય છે અને બાળકો વાંચે એમ કહી શકું કે આ વાક્ય મને ઘણું સ્પર્શી ગયું છે વર્ગ વ્યવહારમાં શિક્ષકે ધ્યાનમાં લેવાના મુદ્દા આ મુજબ છે હવે આપણે એક એક મુદ્દાને જોઈશું ડીએલએડનો જે અભ્યાસક્રમ છે એની અંદર આ વિસ્તૃત સ્વરૂપે આપેલા છે અને મારું સંદર્ભ સાહિત્ય એ જ છે મેં એમાંથી જ આ મુદ્દાઓ લીધેલા છે શિક્ષકે દરેક વિષયના દરેક વિદ્યાર્થીના પ્રશ્નો પર ધ્યાન દેવું જોઈએ કોઈ પણ વસ્તુ ભણાવતા સમયે દરેક વિદ્યાર્થીના મનમાં ઉદભવતા પ્રશ્નો માટે શિક્ષકે પોતાનું પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વિદ્યાર્થીના આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સપોઝ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે અને હું એનો જવાબ દઈ દઉં છું બીજા વિદ્યાર્થી પૂછે છે જવાબ દઉં છું મારો પાંત્રીસ મિનિટનો જ લેક્ચર છે મારે સમય સમાપ્તિ પહેલા મારો જે કન્સેપ્ટ છે પૂરો કરવાનો છે અને એના માટે હું બે ત્રણ વિદ્યાર્થીઓને પ્રશ્ન હવે પૂછવા જ નથી દેતી આગળના શરૂઆતના ત્રણ ચાર વિદ્યાર્થીઓને મેં પૂછી લીધા મારો મકસદ ફક્ત એટલો છે કે મારો પાંત્રીસ મિનિટનો લેક્ચર પૂરો થાય એ પહેલાં હું આ જે કન્સેપ્ટ છે એ પૂરો કરાવતો પણ બાળક એ નહીં સમજી શકે બાળકને એ છાપ ઊભી થશે કે એક ટીચરે મારા પ્રશ્નને ન્યાય ન આપ્યું અને પછી ધીરે ધીરે એ વસ્તુ બનતી જશે એનો આત્મવિશ્વાસ ઘટતો જશે એ પૂછવાનું જ બંધ કરી દેશે અને છેલ્લે એવું થશે કે એ જે છે ને એ ગોખતો જશે ગોખાશે નહીં તો એ પાક્કું કરવાનું બંધ કરી દેશે ઓછા માર્ક આવશે કાંઈ વાંધો નહીં ટીચર તો ક્યાં મને જવાબ દે છે અને પછી એવું થશે કે એને વિષય પ્રત્યે અણગમો થઈ જશે એક બહુ સામાન્ય એક વાત મને એવી લાગે છે કે બાળકને કોઈ વિષય પ્રત્યે શરૂઆતથી અણગમો હોતો જ નથી પણ એ કેવું થાય છે કે ક્યારેક એ એને નથી સમજાતો કોઈ કન્સેપ્ટ એ એક શિક્ષકને વારંવાર પૂછવાની કોશિશ કરે છે પણ કદાચ સમયના અભાવે શિક્ષક તરીકે આપણે એને પૂરતો ન્યાય નથી આપી શકતા એટલે પ્રાઇમરી લેવલે આ વસ્તુ વધારે થાય છે કે પહેલાં બીજા ધોરણ સુધી તો એક ટીચર એક મમ્મીની જેમ ગાઈડ કરતા હોય ટીચર એટલે મમ્મી પાંચ કલાક એ જ ટીચર સાથે રહેતા હોય પછી વિષયના વાળા આપણે બનાવી દઈએ છીએ કે હિન્દી આ જ ટીચર લેશે અંગ્રેજી આ જ ટીચર લેશે ગણિત આ જ શિક્ષક લેશે અને પછી થાય છે એવું કે પાંત્રીસ મિનિટમાં એ શિક્ષકને ન્યાય દેવાનો હોય છે વિદ્યાર્થી એ વિષયને અને એ બધા વિદ્યાર્થીને નથી સાંભળી શકતા અને ક્યારેક ફટાફટ ગાડી ભગાવવાના ચક્કરમાં કોઈ વિદ્યાર્થી પોતાનો સવાલ પૂછતો નથી અને અંતમાં એ સવાલ ન પૂછવાની પ્રક્રિયા વિષયના અણગમા તરીકે પરિણમે છે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ કોઈ ગણિત વિષય લે છે તો ગણિતની અંદર હું સરવાળા બાળકને એ હદે સારી રીતે કરાવું કે વેઢા ગણ્યા વગર પણ બાળકને આવડી જાય પ્રાઇમરી સ્કૂલની અંદર એવી ટેકનિક છે કે ત્રણ પ્લસ બે આપણે કોઈ ઉદાહરણ તરીકે લઈએ તો ત્રણ પ્લસ બે તો આને કેવી રીતે એક બે ત્રણ એક બે સામાન્ય સરવાળા બાદ બાકી પણ ત્રીજા ચોથામાં આવ્યા પછી બાળક આ જ રીતે કરશે ત્રણ અંકના સરવાળા બાદ બાકી માટે પણ એ જ આ જ ટેકનિક લેશે માટે શિક્ષકો એવું કરતા હોય છે કે થોડાક દિવસ આ પદ્ધતિ પછી વેઠા ગણવાની પદ્ધતિ અને હવે બહુ સારી એક નવી નવો કન્સેપ્ટ આવેલો છે જે મને મને ખૂબ જ એક શિક્ષક તરીકે ગમ્યું કે ત્રણ પ્લસ બે મોટી સંખ્યા છે ત્રણ તો એ ત્રણ મારા મગજમાં બે મારી આંગળીઓમાં ત્રણ પછી ચાર પાંચ મતલબ કે બાળક દરેક રીતે વિચારતા શીખે કોઈ એક જ વસ્તુથી વિચારે નહીં એવો એક શિક્ષક તરીકે મારો પ્રયાસ હોવો જોઈએ બાળકોની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવું આ પોઈન્ટનું નામ જ ધ્યાન આપવું છે જે અંતર્ગત બાળકની તમામ પ્રવૃત્તિ કે જે ક્લાસમાં એક વર્ગખંડમાં એ ઊભી થાય છે જેમાં શિક્ષકે ધ્યાન આપવું જોઈએ એ તમામ પ્રવૃત્તિ આપણે આ પોઈન્ટની અંદર લખી શકીએ છીએ ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પરંતુ તે ઈચ્છાઓથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ પર માઠી અસર ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ જેમ કે દરરોજ છેલ્લી પાંચ મિનિટ જો વધતી હોય કન્સેપ્ટ પૂરો થયા પછી અને વિદ્યાર્થી એવી ઈચ્છા રાખે કે ટીચર મારે હોમવર્ક કરી લેવું છે મારું સ્કૂલમાં જ હોમવર્ક તો ઘરેથી કરવાનું હોય એક દિવસ શિક્ષક દ્વારા છૂટ આપવામાં આવે છે બીજા દિવસ આપવામાં આવે છે પછી પરિસ્થિતિ કદાચ એવી નિર્માણ પામે કે બાળક એવું સમજી લે કે છેલ્લી પાંચ મિનિટ તો ટીચર પાસેથી લઈ જ લેવાની દરેક શિક્ષક પાસેથી અને હોમવર્ક ઘરનું સ્કૂલ સ્કૂલની અંદર જ પૂરું કરી લેવાનું અને એ પણ જોઈ જોઈને ઉતારા મારી લેવાનું જેથી કરીને પાંચ દસ પંદર મિનિટનો જે સમયગાળો છે ને એમાં પૂરું થઈ જાય તો એ વ્યક્તિત્વ ઉપર બહુ કે ખરાબ અસર નહીં થાય કે માણસ ખરાબ નહીં બની જાય પણ એની જે વિચારસરણી છે પાંચ મિનિટ પંદર મિનિટની અંદર જેવા તેવા અક્ષર હોમવર્ક થઈ જવું જોઈએ અને એક શિક્ષક તરીકે સમય બચાવવા માટે બીજા દિવસે હું એને ચેક પણ કરીશ અને અપ્રુવ પણ કરી લઈશ તો શું થશે પોતાનું કામ ફટાફટ થાય ભલે એની ક્વોલિટી જે કંઈ પણ હોય એવી રીતે કામ કરવાની બાળકને આદત પડી જાય છે હોમવર્ક શું કામ એને આપવામાં આવે છે બાળકને કે કોઈ પણ વસ્તુનું કામ એ પૂરું કરતાં શીખે એક દિવસની અંદર જેમાંથી પોતે પણ કંઈક શીખે અને એ કામ ફ્રૂટફૂલ રીતે એ કરી શકે એટલા માટે નાના બાળકોને હોમવર્ક આપવામાં આવે છે ધીરે 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 એની એબિલિટી વધારવામાં આવે છે માટે એ વસ્તુ ક્યારે એના વ્યક્તિત્વ માટે માઠી અસર જન્માવે એવી ન પરિણમે એવી કોઈ પણ ક્લાસમાં પ્રવૃત્તિ પણ ન થાય જેનાથી વિદ્યાર્થી એના વ્યક્તિત્વ ઉપર ક્યારે ખરાબ અસર પડે તો એવી ઈચ્છાઓની પૂર્તિ એક શિક્ષક તરીકે ન કરવી વિદ્યાર્થીઓની વિષય પરત્વની સમજ વધારવી કોઈ પણ વિષયને બાળકને એ વિષયના પ્રેમમાં પાડવાનો છે હું એક પ્રાઇમરી ધોરણની ટીચર છું શિક્ષક છું એટલે હું કહી શકું કે કોઈ પણ બાળકની શરૂઆતમાં વર્ષના શરૂઆતનું અઠવાડિયું એને ભણવું જ ન ગમતું હોય એક દોઢ મહિનો એ સરસ મજાનું વેકેશન કરીને આવ્યું હોય ને શરૂઆતથી જ જો તમે સમાજ વિદ્યા ગણિત લઈને બેસવો ને તો એ બાળકને ન જ ગમતું હોય ભણવું તમારે એને એના પ્રેમમાં પાડવાના છે એને થવું જોઈએ કે નહીં સમાજ આ શિક આ ટીચર લે છે ને મારા મારે તો એ સબ્જેક્ટ કરવો જ છે અને એ રાહ જોઈને બેસવો જોઈએ પાંચે પાંચ વિષયના શિક્ષકો જો આ જ પદ્ધતિ અપનાવશે તો બાળક ક્યાંય પાછું નહીં પડે તો એ પ્રેમમાં પાડવાની વાત પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યાર પછીનો પોઈન્ટ છે અનુશાસન અનુશાસન શિક્ષકે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અને વિદ્યાર્થીઓ પાસે પણ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે કે શાળાએ વહેલું આવું સમયસર આવું તો એ તમામ નિયમ શિક્ષક પાલન કરશે તો જ વિદ્યાર્થીને કહી શકશે કે તું આ સમયે આવવાની કોશિશ કર કોઈ પણ નવું ટોપિક સમજાવતા પહેલા શિક્ષકે પોતે વાંચીને આવવું જોઈએ એમ નહીં કે બાળકને સમજાવીએ છીએ ત્યારે એની સામે વાંચતા જાય એને સમજાવતા જાય તો એ વિદ્યાર્થીને કહી શકશે કે ગઈકાલે તમે આવતીકાલે તમે આવો ત્યારે આ ટોપિકનું રિવિઝન તમે અગાઉથી કરીને આવજો એક વખત વાંચન પ્રી રીડિંગ કરીને આવજો જેનાથી તમને આ ટોપિક વધારે સારી રીતે સમજે વર્ગમાં શિષ્ટાચાર અને વર્ગ વાતાવરણનો ભંગ ન થાય તેની ખાસ કાળજી રાખવી કોઈ પણ મુદ્દો સમજાવતા બાળકની સાથે ભળી જાય અને એને સમજાવવું એ બહુ સારી ટેકનિક છે પણ ભળી જવાનો અર્થ એ નથી કે બીજા વર્ગખંડને પણ એનાથી ડિસ્ટર્બ થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ ન લેવી જેનાથી ક્લાસ શાક માર્કેટમાં પરિણમે અને કોલાહલ થઈ જાય વર્ગખંડનું વાતાવરણ અને સાતત્યનો ભંગ ન થાય એક શિક્ષક તરીકે તેની પૂરતી કાળજી લેવી અને એ તમામ વસ્તુ અનુશાસન ડિસિપ્લિનની અંદર જ આવે છે શિક્ષકે દરેક વિદ્યાર્થીને મૌલિક અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી જોઈએ મૌલિક અભિવ્યક્તિ અર્થાત કોઈ પણ વસ્તુ સતત ભણાવવા કરતા વિદ્યાર્થીને પણ પૂછવું કે આમાં તમારા મત અનુસાર શું આવી શકે છે અથવા આ વસ્તુ તમે હવે એક્સપ્લેન કરો મેં એક્સપ્લેન કરી દીધી તમે શું સમજ્યા કાવ્યને તમે કયા દ્રષ્ટિકોણથી જોયું એ તમે એક્સપ્લેન કરો જો એ કરવામાં આવે તો બાળક ગોખણપટ્ટીની જે ટેવ છે એમાંથી સ્વતંત્ર થઈ શકે છે અને બાળક પોતાના વિચાર રજૂ કરી શકે છે પચાસ જણાની સામે એનાથી મૌલિક સ્વતંત્રતા આપવામાં પણ એક શિક્ષક જ પોતાનો હાથ ધરાવી શકે છે શિક્ષકે દરેક કાર્યમાં વિદ્યાર્થીને યોગ્ય દિશા નિર્દેશ કરવી જોઈએ કોઈ પણ કામ કરવાનું છે અસાઇનમેન્ટ છે પ્રોજેક્ટ જ કેમ નથી પણ એ કેવી રીતે કરવો એની માહિતી ક્યાંથી મેળવવી કઈ બુક રીડ કરવી ગૂગલમાંથી કેમ સર્ચ કરવું એક શિક્ષક તરીકે બધું બાળકને એક શિક્ષક તરીકે જ એને દિશા દેખાડવી જોઈએ કે તું અહીંથી આ વસ્તુની આ માહિતી લઈ શકીશ એને ટાઈપ કરીશ અથવા એને લખીશ મતલબ કે એના તમામ વિચારો એક શિક્ષકે પ્રશ્નો કોઈપણ ટાસ્ક બાળકને આપતા પહેલા એક શિક્ષકે તમામ પ્રશ્નો વિચારી લીધા હોય કે આ આ આ પ્રશ્નો મારા વિદ્યાર્થીઓ મને પૂછશે ને એના જવાબ એક શિક્ષકે રજૂ કરી લેવા જોઈએ તૈયાર કરી લેવા જોઈએ વિદ્યાર્થી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે તે માટે શિક્ષકે તમામ પ્રયત્નો કરવા જોઈએ ધોરણ દસ નો વિદ્યાર્થી કોઈપણ વિષયની અંદર નેવું ની ઉપર માર્ક્સ લઈ આવી શકે અથવા તો પાસિંગ માર્ક્સ બાળકના લેવલ પ્રમાણે કોઈ બાળક શીખીને નથી આવતું તો એ વિષય ઉપર પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરી શકે એ માટે તમામ વિદ્યાર્થીઓ એક સમાન વ્યવહાર કરવો જોઈએ પેલી બેન્ચ પર બેઠેલ વિદ્યાર્થી છેલ્લી બેન્ચ પર બેઠેલ વિદ્યાર્થી અથવા તો ક્લાસમાં ફર્સ્ટ રેન્ક લઈ આવતો વિદ્યાર્થી લાસ્ટ રેન્ક લઈ આવતો વિદ્યાર્થી બધા એક શિક્ષક માટે સમાન જ હોય છે અને દરેકના પ્રશ્નો શિક્ષક માટે પ્રશ્ન સમાન જ હોય છે અને એનું નિરાકરણ આપવું એક શિક્ષકની જવાબદારી છે માટે અનુશાસન અંતર્ગત એક શિક્ષકની જવાબદારી છે કે વર્ગના તમામ વિદ્યાર્થીઓ પર એ સમાન ધ્યાન કેન્દ્રિત કરે આનંદ શિક્ષકે વર્ગમાં આનંદાયી શિક્ષણની અનુભૂતિ કરાવવી જોઈએ શિક્ષકે કોઈ પણ નવો મુદ્દો શીખવતા પહેલા પૂર્વ જ્ઞાનનો રોચક ઉપયોગ કરવો જોઈએ ગણિત વિજ્ઞાન થોડાક અઘરા ટિપિકલ વિષયો છે તો એમાં એવું થાય છે કે એક વાતાવરણ આખું જે વર્ગનું છે ને એકદમ સાયલેન્ટ ઝોન અને નહીં બોલવાનું કોઈએ વધારે હું દાખલાનો સ્ટેપ કરતો હોય અથવા કરાવતો હોય ત્યારે વચ્ચે કોઈ પ્રશ્ન નહીં જ પૂછવાનો એ વચ્ચે પ્રશ્ન ન પૂછવાની જે પ્રક્રિયા છે એ અનુશાસન છે ક્યારેક એટલું ખરાબ પરિણામ બને છે કે વિદ્યાર્થી પ્રશ્ન પૂછતો જ બંધ થઈ જાય છે ટીચરે ના પાડી છે ને વચ્ચે પ્રશ્ન નહીં પૂછવાનો દાખલો પૂરો થાય ત્યારે પૂછવાનો અને એ દાખલો પૂરો થયા પછી આપણે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે એની તકેદારી નથી રાખતા અને બીજો દાખલો શરૂ કરી દઈએ છીએ અને છેલ્લે એમાં લેક્ચર પૂરો થઈ જાય છે અને લેક્ચર પડતા પછી આપણે એવું કહે છે કે અત્યારને આવો તમને રિસેસમાં મળશે પ્રશ્ન પૂછવા માટે અને રિસેસમાં બાળક ભૂલી જાય છે તો એક આનંદદાયી વાતાવરણ હોવું જોઈએ કે પચાસે પચાસની એટલી છૂટ હોવી જોઈએ કે હું ગમે ત્યારે મારા પ્રશ્ન દઈ શકીશ હું મારી વાત મારા ટીચરને કહી શકીશ એક ફેમિલી રિલેશનશીપ નહીં તો ઇટ્સ ઓકે પણ વર્ગમાં એને ચુસ્ત ન લાગવું જોઈએ એને શાહી ન લાગતા એક શાંતિથી પોતે ગ્રહણ કરી શકે અને પોતાના વિચાર આપી શકે વિચારોની આપલે શાંતિથી થાય એવો પ્રયત્ન કરવો જોઈએ કોઈ પણ નવો મુદ્દો શીખવતા પહેલા પૂર્વ જ્ઞાનનો રોચક ઉપયોગ કરવો જોઈએ એ વિદ્યાર્થી અગાઉ શું વસ્તુ જાણે છે એને જ પૂછવું જોઈએ અને એ પૂછવામાં ક્લાસની અંદર જરાક એવું રમુજી વાતાવરણ ઊભું થઈ જાય તો કઈ વાંધો નહીં બાળક હળવું થઈ જાય એવું પેલા કોશિશ કરવી જોઈએ વિદ્યાર્થી પોતાની વ્યાધિ શાંત કરી શકે તે માટેના પ્રયાસો કરવા જોઈએ મતલબ કે શાળામાં સાડા સાત વાગે આવતું અથવા સાડા બાર વાગ્યે આવતું બાળક પોતાના ઘરેથી આવેલું છે અને શક્ય છે કે ઘરનું વાતાવરણ બધા બાળકો માટે સમાન ન પણ હોય ત્યાં કોઈ પણ જાતના પ્રશ્નો ચાલતા હોય તો ક્લાસની અંદર એટલીસ્ટ એવું વાતાવરણ તો હોવું જ જોઈએ કે બાળક પાંચ કલાકમાં બધું ભૂલી જાય પોતાના બધા પ્રોબ્લેમ્સ ભૂલી જાય બધા શિક્ષક આ એપ્લાય કરે તો બાળક સ્કૂલે આવવા માટે વધારે તત્પર બની અથવા કોઈ એક શિક્ષક કરે તો પાંત્રીસ મિનિટના લેકચરની બાળક રાહ જોવું જોઈએ કે નહીં આ લેકચર આવશે હું બધું ભૂલી જઈશ હું એકદમ ખુશ થઈ અને એ લેક્ચરમાં ટીચર જે શીખડાવે છે એ પૂરેપૂરું હું ગ્રહણ કરી શકીશ શિક્ષકે બાળકને પ્રેમ કરવો જોઈએ એ આ જે લાઈન છે ને એ સૌથી અગત્યની છે ઘણા શિક્ષકોને એવી મેન્ટાલિટી કોઈ પણ હોઈ શકે કે એ વિષય ઉપર આપણે વધારે ડિસ્કસ નથી કરતા પણ મારા બાળકો છે એ વસ્તુ કરીને જો સમજાવવામાં આવશે તો એ સો ટકા તમારી વાતને ગ્રહણ કરશે હિન્દીમાં મનોવૈજ્ઞાનિકો દ્વારા ડીએલએડમાં હિન્દી જે પુસ્તક છે એમાં બહુ સરસ એક વાત આપેલી છે કે ઇફ યુ અથવા એને હિન્દીમાં આપણે કહીએ કે અગર આપ બચ્ચો સે પ્યાર કરેગે તો વો વો હિ તબી આપકો પ્યાર દેગે જો ઇફ યુ લવ યોર ચાઇલ્ડ યોર સ્ટુડન્ટ દેન આફ્ટર દે વીલ લવ યુ એન્ડ દે અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ એઝ વેલ જ્યાં તમે બાળકોને પ્રેમ કરશો તો જ એ તમને પ્રેમ કરશે અને તો જ એ તમારી વાતને સમજી શકશે એની સાથે ભળી જવાનો આગ્રહ વધારે રાખવો પણ એમાં પણ અનુશાસનનો પૂરતો ઉપયોગ થાય એ વસ્તુની કાળજી રાખવી સમજ વિદ્યાર્થીને સમજાવવા માટે શિક્ષકે પોતે સમજવું જોઈએ સત્યની ખોજ માટે વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ એક બહુ સિમ્પલ આપણે ટાસ્ક આજે મેં ચિત્ર મૂક્યું છે એના દ્વારા એક્સપ્લેન કરવાની વાત કરું કે બ્લેકબોર્ડની ઉપર કોઈ વસ્તુ લખવામાં આવે છે અને બાળક એમ કહે છે કે છેલ્લી બેન્ચે બેઠેલ બાળક કે ટીચર મને આવ્યાંથી નથી દેખાતું દેખાતું જોઈ તને તારે લખવું નથી ને એટલે તું નાટક કરશ બટ એક શિક્ષક તરીકે છેલ્લી બેંચે જઈ અને બેસીને જોવો કે હકીકતે બાળકને કોઈ પ્રોબ્લેમ નથી ક્લાસમાં કદાચ લાઇટ વધારે બોર્ડ ઉપર પડતી હોય તો પણ ન દેખાતું હોય બાળકના પ્રશ્નોને સમજવાની એક શિક્ષક તરીકે એના લેવલે જઈને કોશિશ કરવી એને સમજાવતા પહેલાં આપણે મુદ્દો સમજી લેવો અને સત્યની ખોજ માટે મતલબ કે કે કોઈ પણ વસ્તુ એની ટીપિકલ લેંગ્વેજ હોવાથી બાળકને નથી સમજાતી હું એક સામાન્ય પ્રાઇમરી સ્કૂલનું ઉદાહરણ આપું ભાગાકારની અંદર અથવા ગુણાકારની અંદર એક એવો વર્ડ આવતો ત્રણ રૂપિયાની એક એવી ચાર પેન ખરીદતા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો બાળકોને આ એક એવી છે ને આ મેં થોડુંક રિસર્ચ કરેલું છે બાળકો ઉપર એટલા માટે હું આ વસ્તુ કહી શકું છું હું બહુ એટલી જ્ઞાની વ્યક્તિત્વ નથી પણ આ નાના બાળકો સાથે મેં ઘણા સમય કામ કરેલું છે ત્રણ ચાર વર્ષ અને એના ઉપરથી હું કહું છું કે બાળકોને આ પ્રશ્ન નથી સમજાતો આ એક શબ્દ નથી સમજાતો ટીચર ત્રણ રૂપિયાની એક એવી એક એવી એટલે શું તો એક શિક્ષકે એની જગ્યાએ જઈને જોવું જોઈએ કે આ એક શબ્દ બહુ સામાન્ય લાગે છે આપણને આ ઉંમરે કદાચ આપણે એ ઉંમર હતા ત્યારે આપણને ન સમજાતું કે આ એક એવી એટલે કેવી તો એ સત્ય સમજવા માટે બાળકને માર્ગદર્શન આપવું સમજાવું એક એવી આપણે ચાર લેવાની છે તો બાળકને એ સમયે એ શબ્દ સામાન્ય જ ભલે કેમ નથી તો પણ એને એ સમજાવવા માટે એને માર્ગદર્શન આપવું વિદ્યાર્થી દરેક મુદ્દાની સારા ગ્રહણ કરી શકે તે માટે તેને પ્રેરિત કરવા જોઈએ દરેક મુદ્દે એ અઘરો છે આ વિષય તો મને આવડે જ નહીં એમાં એ કેમિકલ કેવી રીતે આવ્યું એસિડ એસિડનું ડિહાઇડ્રેશન કે રિડક્શન કેવી રીતે થયું આ અઘરા શબ્દ છે મને સમજાય જ નહીં પણ એમાં સુકામેને કર્યું એની આપવા પાછળનો હેતુ શું છે એક શિક્ષક તરીકે બાળકને સમજાવવો જોઈએ શિક્ષક કલાકાર હોય જ છે શિક્ષક કલાકાર બની પ્રકૃતિ પ્રેમ અને સેવા ભાવના ઉત્પન્ન કરવી જોઈએ શિક્ષકે કલાકાર બનવું જોઈએ અને બાળકમાં રહેલી કલાને એને આકાર આપવાની છે અને એ વસ્તુ એ પોતે સમજ મેળવશે તો જ એ વિદ્યાર્થી સુધી પહોંચતી કરી શકશે પ્રેરણા શિક્ષકે દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીને પ્રેરણા પૂરવી પૂરી પાડવી જોઈએ વિદ્યાર્થીની આલોચના કે નિંદા ન કરતા તેને કોઈ પણ કામ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ શક્ય છે કે પૂછનાર દરેક પ્રશ્નના જવાબ સાચા ન પણ પડે તો એ એવો રિએક્ટ ન હોવો જોઈએ કે એ પછી બાળક જવાબ દેતું જ બંધ થઈ જાય ખૂબ જ સરસ બેટા બી માં આપણને શરૂઆતમાં આવેલી હતી કે ખૂબ જ સરસ બેટા તમે જવાબની ઘણી નજીક છો ભલે એનો જાણીએ છીએ કે એનો જવાબ ખોટો છે તેમ છતાં તમારો પ્રયાસ સારો એવી વસ્તુ કેવી જેથી કરીને વિદ્યાર્થી બીજી વખત જવાબ દેવા માટે તત્પર રહે એને પ્રેરણા પૂરી પાડવી પ્રશંસા કરવી શિક્ષકે દરેક વિદ્યાર્થીને સમગ્ર વર્ગ સમક્ષ પ્રશંસા કરવી જોઈએ જેથી વિદ્યાર્થી સારી રીતે કામ કરી શકે અને પોતાના કાર્યની કદર થયાનો આનંદ માણી શકે કોઈ વિદ્યાર્થીને અથવા સમગ્ર ક્લાસને તમે કોઈ વિષય ઉપર નિબંધ લખવાનું કીધું છે અથવા એક પેરેગ્રાફ લખવાનું કીધું છે અને ક્લાસમાંથી પાંચ જ વિદ્યાર્થી લખીને આવ્યા એ એ જ વિદ્યાર્થી વિચારી શક્યા તો એમ ન વાતાવરણ સમજે કે બાકીના પિસ્તાલીસને ખીજાવામાં એ ચાખો લેકચર જાય એ પાંચના વખાણ થાય જ નહીં આ પાંચ લખી આવ્યા એનો વાંક ને એવું કહીને આપણે એ વસ્તુને જવા દે નહીં પણ એ પાંચ લખી આવ્યા તો એ પાંચને સ્ટેજ ઉપર બોલાવી અને એનો પોતાના વિચાર ક્લાસની સામે રિપ્રેઝન્ટ કરે એની છૂટ આપવી અને એના વખાણ આખા ક્લાસની સામે કરવા જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે કે હું આવું કંઈક કામ કરું અને એ વિદ્યાર્થી પણ મોટિવેટ થશે કુશળ વ્યવહાર શિક્ષક દ્વારા કરાયેલ તમામ વ્યવહાર તેના વિદ્યાર્થી દ્વારા પણ કરવામાં આવે છે માટે શિક્ષક વર્ગમાં કુશળ વ્યવહાર હોય તે આવશ્યક છે નાના ધોરણની અંદર પ્રાઇમરી સ્કૂલની અંદર શિક્ષક ટીચર જેવી હેરસ્ટાઈલ કરશે ગર્લ્સ એવી જ હેરસ્ટાઈલ કરશે ટીચર જેમ ક્લાસમાં હાલશે એવી જ રીતે ઘરે જઈને એ પણ હાલશે મોટા ધોરણની અંદર કોઈ પણ એક ટિપિકલ વર્ડ શિક્ષક દ્વારા વારંવાર બોલાવવામાં આવતો હોય તો એ વિદ્યાર્થીની ક્યારેક એક રીત બની જશે ગણિતના શિક્ષક જો એના પ્રિય હોય હોય અને એ એવું બોલતા કે આવી રીતે સપોઝ આપણે ઉદાહરણ લઈએ લખેલા છે અને અંશ અને છેદની વાત છે તો શિક્ષકને આવી ટેવ હોય કોઈનો એનો ભગવાન એક તો હોય જ એ આ છેદમાં જે એક આવે છે એની વાત કરે છે તો બાળક જ્યારે એ શિક્ષક બનશે અથવા એની ડે ટુ લાઈફમાં કોઈને પોતાના સહ વિદ્યાર્થીને એ વસ્તુ સમજાવશે ત્યારે એના વાણી પણ આ પ્રકારના ફરક આવી જશે એ પણ આ જ શબ્દ બોલશે માટે શિક્ષકે એવા તમામ શબ્દો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કે જે વિદ્યાર્થીને સામાજિક રીતે અને વ્યવહારુ રીતે એના માટે યોગ્ય ન હોય ધીરજ કોઈ પણ બાળકને કોઈ પણ મુદ્દો શીખવવા માટે ધીરજ અત્યંત આવશ્યક છે માટે શિક્ષકે ધીરજ અને ખંતપૂર્વક પોતાનું કાર્ય પાર પાડવાના પ્રયાસ કરવા જોઈએ બહુ શાંતિથી અને સહજતાથી પોતાનું કામ પાર પાડી શકે અને બહુ શાંતિથી વિનમ્રતાથી બાળકોને શીખવવાના પ્રયત્નો કરવા જોઈએ આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાણી હશે એક એક વસ્તુ તમે સ્ટોપ કરીને પોઝ કરીને તો નહીં જોઈ શકો એના માટે મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા બ્લોગની લિંક મૂકી દીધી છે જે તમે મેળવી શકો છો એ કેવી રીતે દેખાશે અને એ કેવી હશે એ આપણે જોઈ લઈએ સર્ચ કરી શકશો બ્લોગની લિંક આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ઓલરેડી એડ કરી દીધી છે જેમાંથી તમે પોતાનું મટિરિયલ વાંચી શકશો અને બીએડના ઘણા બધા મટિરિયલ્સ મેં બ્લોગની અંદર અપલોડ કરેલા છે આશા રાખું છું કે મારો આ નાનકડો એવો પ્રયાસ તમને લોકોને ગમ્યો હશે અને તમને કંઈક મદદરૂપ થયો હશે તો હવે મળીશું આના પછના લેક્ચરમાં કોઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો